અયોધ્યામાં ભગવાન શ્રી રામ 500 વર્ષ બાદ નિજ મંદિર પરત ફરી રહ્યા છે દેશના દરેક વ્યક્તિ આનંદ અને ઉલ્લાસથી રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે ત્યારે અમદાવાદમાં એક એક જાણીતા ફેશન ડિઝાઇનર્સ હેનિસે ભગવાન શ્રી રામની કેચરી રંગની કલાત્મક શેરવાની તૈયાર કરી છે આ શેરવાનીમાં ભગવાન રામ અને હનુમાનજીનું મિલન અને ભગવાન શ્રી રામ નામવાળા એકસો આઠ જેટલા શ્લોકો પણ જોવા મળી રહ્યા છે દેશના ખૂણે ખૂણેથી લોકો પોતાનું યોગદાન આપી રહ્યા છે ત્યારે ફેશન ડિઝાઇનર પણ પોતાની રામ ભક્તિ આગવી રીતે દર્શાવી રહ્યા છે માં ભગવાન શ્રીરામ પાંચસો વર્ષ બાદ નિજ મંદિર પરત ફરી રહ્યા છે ત્યારે દેશમાં ખૂણે ખૂણેથી લોકો જે છે તે રામ ભક્તિ વ્યક્ત કરી રહ્યા છે જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં જાણીતા એવા ફેશન ડિઝાઇનર હેનીસ પટેલ જે છે તેમણે ભગવાન શ્રીરામ માટે એક કલાત્મક શેરવાની જે છે તે તૈયાર કરી છે ત્યારે હાલ આપણે વાત કરીશું હેનીસ પટેલ સાથે જેમણે આ સરસ મજાની કલાત્મક શેરવાની તૈયાર કરીશું હેનીસ પહેલા તો આ શેરવાની તૈયાર કરવાનો વિચાર કેવી રીતે આવ્યો કેટલો સમય લાગ્યો અને કઈ કઈ વસ્તુ આવરી લેવાનું તમે વિચાર્યું હું હેનીશ એમ ડિઝાઇનર છું એકચ્યુઅલ મને બધા રામ અયોધ્યા માટે કઈ ને કઈ યોગદાન આપી રહ્યા તો મેં બી વિચાર્યું કે હું બી કઈ કરી શકું છું તો મેં લોકો પૈસાથી કોઈને ગરીબોથી લોકો દાન કરી શકે છે તો બી ભગવાન માટે એ શેરવાની માં આખા રામાયણ અને અયોધ્યાને બધું આવરી લીધેલું છે અમે લોકો સંસ્કૃતિ પ્રમાણે આપણી સંસ્કૃતિનો વારસો જળવાઈ રહે એ પ્રમાણે અમે લોકો અયોધ્યા મંદિર બી રેડી કર્યું છે એ બી હેન્ડ છે બધું જ આમાં કોઈ નેચરલ મશીનરી કોઈ વર્ક નથી બધું જ હેન્ડથી તૈયાર કરવામાં આવેલું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાસ કંડારવામાં આવે છે ને પાંચસો વર્ષની જે કાયદાકીય લડત છે તે પણ આપણે આની અંદર વ્યક્ત કરી છે શું કેવું કેવી રીતે આ બધી વસ્તુનો વિચાર આવ્યો આટલા પાંચસો વર્ષ બાદ આ જે પ્રસંગ આવી રહ્યો છે તો જે પ્રમાણે હેનિસ પટેલે જણાવ્યું કે આ જે શેરવાની છે તે તેમના પ્રત્યે ભગવાન શ્રીરામની એક ભક્તિ છે અને જ્યારે દેશના ખૂણે ખૂણેથી લોકો જે છે તે અયોધ્યા કંઈ ને કઈ વસ્તુ ભેટ સોગાદ મોકલતા હોય છે ત્યારે તેમણે પણ ભગવાન શ્રીરામ માટેની આ ભક્તિ જે છે તે અનોખી રીતે વ્યક્ત કરી છે કેમેરાપર્સન રાહુલ સાથે અનિતા પરમાર મંતવ્ય